પંચમહાલ નાડા ગામના અગ્રણી રંગીત પગીએ બે પાનાની સુસાઈડ નોટમાં આપઘાત કરવાનો ઉલ્લેખ કર્યો છે અને ત્યારબાદ ઘરેથી ચાલ્યા ગયા છે આ ઘટનાને કારણે ચકચાર મચી ગઈ છે રંગત પગીએ રાજકીય અદાવત રાખીને પોતાને હેરાન કરવામાં આવતો હોવાનો પણ આક્ષેપ કર્યો છે શહેરા તાલુકાના નાડા ગામના રંગીતભાઈ ઉર્ફે ભલાભાઈ પગી તાલુકા કોંગ્રેસ અગ્રણી છે રાજકીય સફર દરમિયાન તેઓને ધંધામાં ઘણું નુકસાન બેઠવાનો પણ વારો આવ્યો થોડા સમય પહેલા પણ નાડા ગામમાં બનેલા રાયટિંગના ગુનામાં તેનું નામ આરોપી તરીકે આવ્યું સસ્તા દુકાનમાં પણ ગેરરીતિ પકડાતા દુકાનનો પરવાનો રદ કરાયો જેમાં આર્થિક અને માનસિક રીતે મોટું નુકસાન ગયું તેમના ઘરે નાડા ગામે રાત્રે રોકાણ કર્યું વહેલી સવારે નાના ભાઈના પત્ની તેમને ઉઠાડતા તેઓ પથારીમાં મળી આવ્યા આસપાસના ગામમાં સગા સંબંધીઓને ત્યાં ટેલિફોનિક રીતે તપાસ કરી જેથી તેઓ મળી આવ્યા ન હતા તેમની પથારીમાંથી બે પાનાના લીટીવાળા કાગળમાં પોતે શહેર ધારાસભ્ય મામલતદાર પીઆઈએનએમ અને ખાણ ખનીજ અધિકારી સહિતના લોકો દ્વારા માનસિક ત્રાસ આપતા હોવાનો આક્ષેપ અને તેના કારણે આપઘાત હાલ તો ચિઠ્ઠીમાં લખવામાં આવ્યો છે પરિવારજનોએ આપઘાત ચિઠ્ઠી વાંચતા પરિવાર પર આપ તૂટી પડ્યાની પરિસ્થિતિ સર્જાઈ બુધવારે બપોરના રોજ રંગતભાઈ ઉર્ફે ભલાભાઈની પત્ની સાથે દુષ્યંતસિંહ ચૌહાણ જેબી સોલંકી રમેશ પગી તખતસિંહ સહિતના નાડા ગામના બસો જેટલા લોકોના ટોળા સાથે પોલીસ મથકે આવ્યા તંત્ર વિરુદ્ધ નારા લગાવ્યા જ્યારે આ બાબતે પોલીસ મથકના પીઆઈએનએમ પ્રજાપતિને પૂછતા તેમણે જણાવ્યું કે થોડા સમય અગાઉ રંગીન સી ઉર્ફે ભલાભાઈ પી પગી સામે રાયોટિંગ ગુનો નોંધવામાં આવ્યો હતો જેમાં તેઓની ધરપકડ કરવાની બાકી હોય પોલીસ તેમના ઘરે જતી અને તેના કારણે આક્ષેપ થયો છે તારીખ આઠ આઠ બે હજાર ઓગણીસ અને થી તારીખ વીસ આઠ બે હજાર ઓગણીસ ના રોજ નાડા ગામે આવેલી રંગીતભાઈની સસ્તા દુકાનમાં ગેરરીતિ પકડાઈ જેથી તેઓનો રિપોર્ટ ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસરને કર્યો જે બાબતે ગત મહિને તેઓની દુકાનનો પરવાનો રદ કરવામાં આવ્યો આ કારણે તેઓને આ પ્રકારનો આક્ષેપ કર્યો છે ગુમ થઈ ગયા અને જાહેરાત કરવા તે આવેલા તે અંગેની નોંધ અત્યારે પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે રજૂઆત એવી છે કે ભાઈ અમને આ અધિકારી જેઠાભાઈ ભરવાડ ધારાસભ્યશ્રી તથા સેહરા ખાણ ખણીતા વિભાગના શેખ સાહેબ તથા પીઆઈ તરીકે અમારા વિરુદ્ધમાં આક્ષેપો કરેલા છે રજૂઆત એ છે કે એમને ખોટી રીતના હેરાન કરે છે ખોટી રીતના એ કરે છે રાજકીય દ્વારા પણ અત્યારે હકીકત બાબતમાં હું જણાવું કે ભાઈ શહેરા પોલીસ સ્ટેશનમાં દસ પંદર દિવસ પહેલાં નાડા ગામમાં આયોજન થયેલું કરેલ ત્યારે પણ તેમને રજૂઆત કરેલી કે ભાઈ મારા ઘરે પ્રસંગ છે સાહેબ કે ભાઈ આવા ખોટા ગુના દાખલ કરીને અમને ડિસ્ટર્બ ના કરશો પણ જેઠાભાઈના ઇશારાથી માનનીય પીઆઈ શ્રી પ્રજાપતિ સાહેબે કોઈપણ જાતે ભલાભાઈને ડિસ્ટર્બ કરવા કેવી રીતે એમને ગુનામાં સંડોવણી કરવી એક જાતની આ જેઠાભાઈ ભરવાડનું પ્લાનિંગથી આ કામ થઈ રહ્યું છે હું એટલું કહેવા મને માનનીય નરેન્દ્ર મોદી સાહેબને અને આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી રૂપાણી સાહેબને મારે એ કહેવું કે શેરાના ધારાસભ્ય શ્રી જેઠાભાઈ ભરવાડ શું કે એ પોતાની જાતને સુપ્રીમ અને હાઈકોર્ટ સમજે છે કેમ અમે આપણે ભારત દેશના સંવિધાન પ્રમાણે અમે ચૂંટણી લડ્યા જે મારા પિતાશ્રી સિંહ ઓગણીસો ને અઠ્ઠાણુંમાં વિધાનસભા શહેરા લડ્યા મારા જે આ ગુમ થયેલ મારા ભાઈ છે રંગીતસિંહ એ બે હજાર બારમાં વિધાનસભા શહેરાથી જેઠાભાઈ ભરવાડા અમે લડ્યા અને હું પોતે બે હજાર સત્તરમાં શહેરા વિધાનસભા લડ્યો એટલે જેઠાભાઈને લાગ્યું કે ભાઈ આ જ સમાજમાંથી આ જ ઘરમાંથી કે ભાઈ ઉમેદવારો આવે છે તો ગમે જે રીતે આ લોકોને ડિસ્ટર્બ કરવા અને અમારું મને તો ત્યાં સુધીની વાત મળી જાય કે જેઠાભાઈ ભરવાડ કદાચ કોઈ પણ રીતે અમારું ચોરીના બાણા પણ મારા ઘરમાં પણ મારું મર્ડર કરાવી શકે છે એવી અમને શંકા છે અને તમે જોઈ શકો માન્ય રૂપાણી સાહેબને એ કહું કે ભાઈ તમે સાચા હોય અને સાચી તમારી ભાજપની સરકાર હોય તો આવા ક્રિમિનલ નેતાઓને કેમ છાવરો છો ઓગણીસો ને અઠ્ઠાણુંમાં એમને શહેરાની અંદર બુથ કેપ્ચરિંગ કરી એસી બુથ કેપ્ચરિંગમાં ગુનામાંની અમે ગુનો દાખલ થયો હતો બાય ઇલેક્શન કરવું પડ્યું હતું એસી બૂથનું એમાં એ જીતીને બીજેપી સરકારમાં આવ્યા પછી ગુનાઓની રેલામ છેલ કરી નાખી એ સાબરમતી જેલ કાંડમાં પણ એ સંડોને હતા બીજલ જોશી રેપ કાંડમાં પણ એ સામેલ હતા અને અમારા સમાજના મૂબી એવા પંચમહાલ જિલ્લાના પીબી બારિયા સાહેબ ભાજપના ટિકિટની રેસમાં વિધાનસભાને લોકસભામાં આવી ગયા તો એમની ઉપર ખોટા ખોટા કેસો કે ભાઈ મેલી વિદ્યા કરી છે આ કરી છે એવું દમાણ કરી ખોટા કેસો કરી અને પીબી બારિયા સાહેબને પણ આત્મહત્યા કરવા પર મજબૂર કર્યા એવી જ રીતે અમારા ભલાભાઈના આત્મહત્યા કરવા પર મજબૂર કરી દીધા આમાં કાલ રાત્રે સુસાઇડ નોટ લખીને જતા રહ્યા છે ગુમ થઈ છે તો મેં મારું મને મને પણ રાતકી અદાવત રાખીને ખોટા કેસ કર્યા છે અને પીઆઈ સાહેબે રાત્રે મને એકથી બેના ગારામાં અંદર અંદરથી બહાર કાઢીને મને ખોટી રીતના ધમકી આપી કે ફાયરિંગ કરી દેસ ખોટા ખોટા કેસના તમે ખોટા ખોટા ધમકી આપો છો એટલા માટે હું એમને કહેવા માગું છું કે મારા ફાધર એ જ્યાંથી હોય ત્યાંથી શોધી લાવે અને કંઈ એમને કંઈ પણ થયું તો અમે આ જેઠાભાઈ ભરવાડ મેહુલભાઈ ભરવાડ અને પીઆઈ પ્રજાપતિ સાહેબને અમે કહેશું કે એમને કેની તપાસણી કરવામાં આવેલી હતી જેમાં ગેરરીતિ જોવા મળેલ હતી અને તે અંગેનો રિપોર્ટ માનનીય પુરવઠા સાહેબને કરવામાં આવેલો હતો માન્ય ડીએસઓ સાહેબને કરવામાં આવેલો હતો આથી ડીએસઓ સાહેબે દુકાન નેવું દિવસ માટે સસ્પેન્ડ કરેલ હતી આથી આ રિપોર્ટ કરવાને લીધે આ પ્રકારના આક્ષેપો ઊભા થઈ રહ્યા છે મેહુલ પરમાર મામલતદાર શહેરા પ્રિતેશ દરજી જીટીવી ન્યૂઝ પંચમહાલ